साबरकांठा જિલ્લાના ખેરબ્રહ્મા શહેરમાં જનતા નાગરિક બેંક નજીક આગળિયા પેઢીના કર્મચારી પર લૂંટ આચરી ફાયરિંગ કરી કર્મચારીનો ખૂન કરનાર આરોપીઓની એલસીબીએ ઘટનાના 9 મહિના બાદ 4 આરોપીઓની ધરપકડ કરી છે તો અન્ય 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર। साबरकांठा જિલ્લાના ખેરબ્રહ્મા શહેરમાં 9 માસ અગાઉ બપોરના સમયે મુખ્ય બજારમાં આંગડિયા પેઢીના કર્મચારીની લૂંટ કરી ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો। ખેરબ્રહ્મા શહેરમાં આવેલ એમ માધવ નામની પેઢીના કર્મચારી બેંકમાંથી રોકડ રકમ ઉપાડી જઈ રહ્યો હતો ત્યારે આંગડિયા પેઢીના કર્મચારી પાસેના થેલાની લૂંટ કરી હતી અને ત્યારબાદ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર 7 આરોપીઓ પૈકીના 4 આરોપીને એલસીબીએ ઝડપ્યા છે તો 2 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે જ્યારે 1 આરોપી અગાઉ પોલીસે ધરપકડ કરેલ છે। ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર જે બીજા મહિનામાં બનાવ બન્યો હતો એમાં એક આરોપી મહીપતસિંહ ચંપુપા ઝાલા વડોદરા પોલીસે હત્યાના ગુનામાં એમને અટક કર્યો હતો। પછી સાબરકાંઠા પોલીસે એમને અહીંયા સાબરકાંઠા લાવતા એમનું રિમાન્ડ લેતા બધી પૂછપરછ કરતા એમના પાસેથી જે હથિયારના કામે જે હથિયાર વાપરેલ છે એ મળી ગયું છે અને એ 2 મહિના પહેલા પાટણ એસઓજીએ એક મયુર ગોસ્વામી નામના આરોપી પાસેથી કબજે કરેલ છે અને એ જે હથિયાર છે એ મહીપતસિંહ ચંપુજા ઝાલાએ હનીફ નામના જો બીજો આરોપી છે એ લૂંટના ગુનામાં એને આપ્યો હતો અને હનીફે મયુર ગોસ્વામીને આપ્યો હતો। અરે મયુર ગોસ્વામી એ પાટણમાં એસઓજીમાં પકડાઈ ગયો છે। બીજા રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ સદન પૂછપરછ કરતા 2 વર્ષ પહેલાં થયેલી કડી લૂંટ જેમાં 45 લાખનો મુદ્દા માલ હતો એને કબૂલી લીધું છે। એના સાથે હિતેશ રબારી અને બીજા રાજુ મરાઠે છે એનો એન્કાઉન્ટર વાપી વલસાડમાં થઈ ગયું છે એ આરોપી હતો એને કબૂલાત કરી છે। એમ માધવ નામની આંગડિયા પેઢીના કર્મચારી બેંકમાંથી રોકડ રકમ લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન કર્મચારી પાસેથી 1,84,670 રૂપિયાને લૂંટ કરી 2 રાઉન્ડ ફાયરિંગ કરી કર્મચારીને મોતને ઘાટ ઉતાર્યો હતો જેનો મુખ્ય આરોપી ઘટના બાદ 9 મહિના સુધી ફરાર હતો ત્યારે બરોડા પોલીસ મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી। બરોડા પોલીસ પાસેથી સાબરકાંઠા જિલ્લા પોલીસે આરોપી લાવવામાં આવ્યા હતા। ઘટના બાદ થોડા દિવસમાં 1 આરોપીની ધરપકડ કરાઈ હતી અને 4 આરોપીઓ પકડાયા છે ત્યારે હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। આ આરોપીઓએ રાજ્યના અલગ અલગ જિલ્લામાં 6 જેટલા લૂંટના ગુના કરેલ છે। સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ ચલાવનારા મુખ્ય આરોપી સહિત 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। અન્ય 2 આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ છે ડેસ્ટીવી સાબરકાંઠા। બીજી જે પાટડીની 2014માં લૂંટ થઈ હતી એમાં પણ એને એના સાગરીતો જે છોટાઉદેપુરના અને એમપીના છે એ સાગરીતો હતા અને એમાં પણ એક સોની ઉપર ફાયરિંગ કરી એને લૂંટ કરી હતી એ પણ એને કબૂલાત કરી છે। તેમજ ડીસામાં જે લૂંટ કરી હતી એ પણ એને કબૂલાત કરી છે। ડીસામાં એના સાથે પદુભા ઝાલા ઉર્ફે પ્રતિમનસિંહ એ હતો અને એના સાથે રંજીતસિંહ ઉર્ફે રોહિતસિંહ જે સુરેન્દ્રનગરનો વતની છે એ પણ હતો એ કુલ મળીને એ પણ ડીસાની પણ લૂંટ એને કબૂલાત કરી છે। એ ઉપરાંત 2 હથિયાર એને સુરેન્દ્રનગરના એક રવિરાજસિંહ કરીને છે એને આપ્યો હતો એ પણ કબૂલાત કરી છે। એક મૂળ કરીને મતલબ 3-4 લૂંટો 2-4 હથિયારનો કબૂલાત એને કરી છે અને આગળ પણ એની પૂછપરછ ચાલુ છે। ક્રાઇમની પોલિસ એ છે કે એ જો આરોપીઓ છે એ અલગ અલગ જે મહીપતસિંહ ચંપુવા છે એ મેન સાગરિત છે અને એ મેન ટોળીનો નેતા છે એના જે એ રેકી કરે છે પહેલાં રેકી કરીને જે પણ એને ટાર્ગેટ હોય એને 2-3 દિવસ રેકી કરે છે પછી એના પાસે સ્વિફ્ટ ડિઝાયર છે અમેઝ છે એ જે જિલ્લામાં લૂંટ કરવા જાય છે એ જિલ્લાની સેમ ગાડીનું મોડેલ હોય એનો નંબર પ્લેટ એ જોઈ લે છે નંબર પ્લેટ બનાવે છે નંબર પ્લેટ બનાવી
એ પકડાઈ પણ જાય તો પણ પોલીસ ઊંધા રસ્તે ચડે એ માટે એ બીજી નંબર પ્લેટ લાવી દે છે, પછી ટાર્ગેટ નક્કી કરી એનો ગેંગ દ્વારા પીછા કરી અને થોડો ગામના બહાર એ લૂંટ કરી લે છે અને જ પ્રતિકાર કોઈ પ્રતિકાર કરે તો એને મારી નાખવું, ફાયરિંગ કરવું એવું માનસિકતા એ મહિપતસિંહ ચંપુપા ધરાવે છે. મુખ્ય આરોપી જે છે અત્યારે અમારા પાસે આવ્યો ત્યારે 9 ગુનામાં વોન્ટેડ હતો અને કબૂલાત કરી એ પ્રમાણે 6-7 લૂંટના ગુના તેમજ 4 આર્મ્સ એક્ટના ગુના એમાં કબૂલ્યા છે. ખેડબ્રહ્મા લૂંટમાં ટોટલ 6 આરોપી હતા, એમાંથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, 2 આરોપી બાકી છે. મુદ્દામાલ બાબતે જે પ્રયત્ન ચાલુ છે અને મુદ્દામાલ જે 2 લાખની આસપાસ છે રિકવર કરવાની પ્રોસિજર ચાલુ છે. હથિયાર જો હથિયાર આપના ખેડબ્રહ્મા લૂંટમાં મતલબ વપરાયેલ હતો એ પાટણ એસઓજીએ મયુર ગોસ્વામી નામના જે આરોપી છે એમના સાથે પકડી લીધો છે અને એ કબૂલાત મહિપતસિંહ ચંપુજાએ કરી છે કે મહિપતસિંહ ચંપુજા ઝાલાએ એ વેપન હનીફને આપ્યો હતો અને હનીફે એ વેપન મયુર ગોસ્વામીને આપ્યો હતો અને મયુર ગોસ્વામીથી પાટણ એલસીબીએ એને પકડી લીધો હતો.